નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર. હવે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી પંચની કડક કાર્યવાહી અને લેવાયો મહત્વનો નિર્ણય. તો ગુજરાતમાં રૂપાલા પણ બિનહરીફ જીત અને કોંગ્રેસના ઉમેદવારનો અતોપતો નથી જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીએ એશિયાનેટ ન્યુઝેબલને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, હું દેશ પર શાસન નથી કરતો, હું સેવા કરું છું. હું સામાન્ય નાગરિક કરતા લોકો માટે વધુ મહેનત કરવાનો પ્રયાસ કરું છું. મોદી 2024ની ચૂંટણી લડી રહ્યા નથી, ભાજપ પણ નથી લડી રહ્યો, આ દેશના લોકો લડી રહ્યા છે. આપણા દેશમાં ભાજપ ઉચ્ચ જ્ઞાતિનો પક્ષ છે તેવો નેરેટિવમાં કહેવામાં આવ્યું છે. સત્ય તો એ છે કે ભાજપ પાસે સૌથી વધુ એસટી, એસસી અને ઓબીસી છે. હવે પાણી બાબતે લેવાયો મહત્વનો નિર્ણય. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. પાણીનો બગાડ અટકાવવા માટે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં મુસાફરોને હવે મુસાફરી દરમિયાન માત્ર 500 ml એક બોટલ આપવામાં આવશે અને પાણી બગડતું હોવાથી હવે 1.5 લિટર જ પાણી અપાશે. ખાસ કે ફરી તમારે પાણીની જરૂર પડે તો તમારી માંગણી પર ફરી એક 500 ml બોટલ તમને આપવામાં આવશે. હવે ગુજરાતમાં ભાજપની મુશ્કેલી વધી. ગુજરાતમાં રૂપાલા મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ સંવાનું નામ નથી લઈ રહ્યો. સમાજના કાર્યકર્તા અને યુવાનોમાં હવે ઠેઠે જગ્યાએ ભાજપનો વિરોધ કરી રહ્યા છે. જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં આયોજન કરાયું હતું. આ રેલીમાં રાજપૂત સમાજના યુવાનો દોડી આવી ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર મામલે પોલીસે યુવાનોની અટકાયત પણ કરી છે. હવે ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારનો અતોપતો નથી. સુરત લોકસભાની સીટ બિનહરીફ જાહેર થયા બાદ નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસ રોષે ભરાય છે. 4 દિવસ થયા છતાં કુંભાણીનો કોઈ પત્તો જ નથી, તેના ઘરની બહાર પોલીસ તૈનાત કરી દેવાય છે. કુંભાણીની પત્ની આજે 4 દિવસે ઘરે પરત ફર્યા છે. લોકો હેરાન પરેશાન કરતા હોવાથી કુંભાણીની પત્નીએ પોલીસનો સહારો લીધો હતો. નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેનું ફોર્મ રદ થતાં સુરત સીટ બિનહરીફ જાહેર થઈ હતી. એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે સુરતમાં ભાજપે બિનહરીફ સીટ મેળવી ઇતિહાસ રચ્યો છે અને કોંગ્રેસના નેતા ડોક્ટર હેમંગ વસાવડાએ એક્સ પર લખ્યું કે સુરતવાળી રાજકોટમાં થતી અટકી છે. રાજકોટમાં કોંગ્રેસ વિક્રમ સોરાણીને ટિકિટ આપનાર હતી, જોકે કોંગ્રેસને એ વાતની ખબર પડી કે સોરાણી ભાજપમાં જોડાવાના છે, આથી તેમણે ટિકિટ આપી ન હતી. જો આમ થયું હોત તો રૂપાલા પણ બિનહરીફ જીત મેળવી હોત, ભાજપને ફાળે બીજી સીટ બિનહરીફ મળી હોત. સોરાણી 29મી તારીખે કેસરિયા કરશે. હવે પીએમ વિરુદ્ધ ચૂંટણી પંચની કડક કાર્યવાહી. ઈસીએ મોટી કાર્યવાહી કરતા પીએમ મોદીની સંપત્તિ વેચણીના નિવેદન અંગે તપાસ શરૂ કરી છે. વિપક્ષે પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને જૂઠાણું ફેલાવવા, નફરત ફેલાવવા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો અને પૂર્વ પીએમ મનમોહનસિંહના જૂના નિવેદનને જોડીને કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે.